પ્રામાણિક હોવું કોને કહેવાય એ જેને ખબર જ ના હોય એ આજે પહેલી વાર પ્રામાણિકતાથી પૈસા આપવાની વાતો કરી રહ્યા છે, એટલે હું પણ પ્રામાણિક રહીશ. મારી પાસે જેટલા પુરાવા છે એ બધા જ હું એમને આપી દઈશ. પણ એક વાત સમજાતી નથી કે મેં જે સમય આપ્યો હતો એ પૂરો થાય પછી જ એમણે પૈસા આપવાની વાત કેમ કરી હશે. મારી વાતોથી એ લોકો એટલા બધા ડરી ગયા હશે કે પછી મને દગો કરવાનો કોઈ પ્લાન કર્યો છે. ગમે તે હોય, જેમણે પૈસા આપી દીધા તો આ બધા પુરાવા હું એમને સોંપી દઈશ. મમ્મા આવી ગઈ. ઓ આવ ભાનુ, જો તો કોણ આવ્યું છે. અરે રે રે, ઉઠ બેટા ગીતા. આટલા નાટક કેમ કરે છે તું? નાટક કરતા હોય એમની સાથે નાટક જ કરવું જોઈએ ને સાસુમા. ગઈકાલે મારી વાત સાંભળ્યા પછી તને ગુસ્સો આવવો જોઈએ, મારા વિરુદ્ધ તારા મનમાં નફરત પેદા થવી જોઈએ, પણ તોય તું પ્રેમ દેખાડી રહી છે. શું ઈરાદો છે તારો? પુસ છોડતી નહીં, કદાચ બોમ્બ ફેંકવા આવી હશે. પ્રેમમાં નફરત ભેળવવાનું કામ એ તો તમે જ કરી શકો સાસુમાં. હું તો અહીંયા આવી છું મારા પતિના પ્રેમ માટે, તમારી સાથે બદલો લેવા નહીં. ઓ પ્રેમ, એ પ્રેમ ઉપર ફૂલોની ચાદર ચઢાવીને એને શ્રદ્ધાંજલિ આપવાનો બહુ જલ્દી સમય આવી જશે ગીતા. આવો વચ્ચેનો પ્રેમ બહુ સારો છે બેના, એની બહુના વખાણ કરી રહી છે. કન્ટિન્યુ બેના, ડાયલોગ સારો હતો. શું મારા અને વિજયના લગ્ન જલ્દી થઈ જશે ખરેખર સાસુમાં? અહીંયા ઉભા રહીને કટાક્ષ કરતા રહીશું તો કોઈનો ફાયદો નહીં થાય, ખાલી ટાઈમ વેસ્ટ થશે. આ ચલો પહેલા નાસ્તો કરી લઈએ, આવી વાતો તો ચાલતી રહેશે. ચલો સાસુમાં. જોયું વિજય, સાસુ બહુ વચ્ચે કેટલો પ્રેમ છે. ચૂપ રો ડેડ, નજર લાગશે. ચકુ જરા ચેર ખેંચ. સિતારા અંકલ, એ મારી જગ્યા છે. જઈ આ ચુક તારી છે. લે. ખરેખર ગીતા, તું અમારા ઘરે આવે છે ત્યારે અમારા ઘરનું વાતાવરણ જ બદલાઈ જાય છે. મેં તને કાલે જ કહ્યું તું ને, એટલે જ તે રોજ આવવાનું નક્કી કરી લીધું છે. કે જો રોજ મારા આવવાથી આ ઘરનું ભલું થતું હોય તો રોજ આવવામાં ખોટું શું હે ને પપ્પાજી? રોજ આવવાની જરૂર નહીં પડે ગીતા, બસ હવે થોડા દિવસની વાત છે, લગ્ન પછી તો તું અહીંયા જ હોઈશ. તમે સાચું કીધું પપ્પાજી. મમ્મા પણ એની જ રાહ જોઈ રહી છે, હે ને મમ્મા? ના વિજય, તારી મમ્મીને હું આ ઘરની વહુ બનું એ જરાય પસંદ નથી.
ખરેખર લક્ષ્મી, તારી વહુ તારા દીકરાને એક ટાઈમ પણ સરખી રીતે નથી જમાડતી. છે આ સુશીલા, એના વરના સન્માનની વાત તો જવા દે, એને જરાય પ્રેમે નત કરતી ખબર છે. લક્ષ્મી, મારી વાતોનો ખોટો અર્થ ન કાઢતી, હું બડાઈ નથી મારી રહી. અમારી ગીતા છે ને, એ એના થવાવાળા પતિને કેટલો પ્રેમ કરે છે ખબર છે? અને અમારા જમાઈરાજ પણ અમારી ગીતાને બહુ જ પ્રેમ કરે છે. લગ્ન પહેલા જ એવી સ્થિતિ છે, બંને એક વિના રહી જ નથી શકતા. આજે મેં ખીચડી બનાવી હતી, એ મારા જમાઈરાજને બહુ જ ભાવે છે. એ જમાઈરાજ માટે ટિફિન પેક કરીને લઈ ગઈ. અત્યાર સુધીમાં તો એમણે ખીચડી ખાઈ લીધી હશે, મજા કરી રહ્યા હશે. ભૂખ લાગી છે મમ્મા, કેટલી વાર લાગશે ખીચડી ગરમ કરવામાં? જલ્દી લઈને આવને મમ્મા. હા, તો હવે તૈયાર છે ગરમા ગરમ સ્વાદિષ્ટ ખીચડી, હવે ખાવાની મજા આવશે. સાસુમા, એક મિનિટ. સાસુમા, આપો તો. ના ગીતા. આપો સાસુમા, આરામથી બેસો સાસુમા. ના ગીતા. કોઈ વાંધો નહીં સાસુમા, હું વિજયને પીરસીસ, તમે આરામથી બેસો. અરે વિજય, તારે તો સમજવું જોઈએ ને, ખીર ખાવી છે એવો ઓર્ડર કરી દીધો તે, અને હું તારા માટે ખીચડી લઈ આવી અને તે પાર્ટી જ બદલી નાખી. કોઈ આવું કરે ખરા? ના ગીતા. હવે કોઈ બહાનું નહીં ચાલે, તારે ખીર ખાવી જ પડશે. જો નહીં ખાય તો સાસુમાને દુઃખ થશે. સાસુમા, તમે શું ખીર બનાવી છે? કાજુ બદામ જોઈને તો મારા મોઢામાં પાણી આવી ગયું. વિજય, તું ખા. ઠીક છે ગીતા. પપ્પાજી, તમે પણ ખીર ખાઓ. સાસુમા, અરે બેટા, ગીતા, તું બધાને ખાલી ખીર જ આલસ. આ ખીચડી એ તારી મમ્મીએ એટલે પ્રેમથી આલી છે, આલવી જોઈએ બેટા, બગડી જશે. ના સિતારા અંકલ, મને બધી જ રસોઈ મમ્મીએ શીખવાડી છે. મમ્મીએ બનાવેલી ખીચડી સાસુમા ચાખશે તો ભવિષ્યમાં હું વહુ બનીને આવું ત્યારે કેવી રસોઈ બનાવી એનો મને અંદાજો આવશે. એટલે આ ખીચડી હું સાસુમાને જ પીરસીશ. સાસુમા, મારે નથી ખાવી ગીતા, પ્લીઝ. ભાનુ, કેમ ના પાડે છે? પ્રેમથી લાવી છે ને. ગીતા, તું પીરસ બેટા. ઠીક છે પપ્પાજી. મમ્મા, સુપર ટેસ્ટી છે, ખાને મમ્મા. સિતારા અંકલ ને હું કેવી રીતે ભૂલું? નાજ ભૂલવાનું હોય ને. આ ઇડલી મેં દે, હું પછી ખાયો, ત્યાં ખીચડી ખાઈ લઉં. આ પેલી બાજુ વટાણા છે, આલ. ચમચી કેમ પછાડે છે? ચૂપચાપ ખા ને. અરે હું તો મિક્સ કરતો હતો, ખાઈ ખાઈ. વાવ વાવ.